ખેડૂતોને જેલમાં પૂરવાનો કાળો કાયદો લઈને આવેલી ભારતીય જનતા પાર્ટીની સરકારના ખેડૂતો ઉપર ફરિયાદ કરી અને દંડ કરવાનો જે બિલ લઈને આવ્યા છે, સિંચાઈ માટેનો સુધારો નંબર 37 અને 38 નો અમે વિરોધ કર્યો. સરકારને આ બિલ મુલતવી રાખવા માટે વિનંતી કરી, પરંતુ બહુમતીના જોરે તેઓએ અમારી વાત માનીને એટલે ગૃહત્યાગ કરીને સરકારને ઘણી બધી વાતો કરી. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે. નર્મદા યોજના જેવી યોજના તે વખતના દેશના વડાપ્રધાન જવાહરલાલજીએ કાનપુર કર્યું, બાપરનગર આજે કાર્યરત થયો છે. પંજાબ હરિયાણા અને રાજસ્થાનના 5 ખેડૂતોને પાણી મળે છે, એ ગોગોતા રાજ્ય બન્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત પોતાના નામે જસ લે છે કે આ નર્મદા યોજનાના દરવાજા અમે ચડાય, તેનો દાખલો અને દલીલ સાથે વિધાનસભામાં પણ રજૂઆત કરી કે મારા બાપાએ 2 માળનું મકાન બનાવ્યું હોય અને ઉપરના માળનો કલર ન કરાવી શક્યા હોય, પછી મારા ભાગે કલર કરાવવાનો આવે, હું કલર કરાવું અને સતત બોલતો રહું કે મારા બાપા કલર ન કરાવી શક્યા, એ પ્રકારની વાત આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા. ફેરકુવા ખાતે બારમાસી યોજના કે ત્યાં અંદર પાણી રોકવાનું, એ પાણી રોકવા માટે તે વખતના પ્રધાન જવાહરલાલજીએ દેશના 7 દેશના ટેકનિકલ અધિકારીઓ, મહત્વના અધિકારીઓ બોલાવ્યા. એમનો રિપોર્ટ આવ્યો કે આ યોજના શક્ય નથી, પરંતુ જવાહરલાલ નહેરુને આ યોજના બનાવવા માટેની એક ધગસ, એમણે કરેલું કમિટમેન્ટ કોઈ પણ હિસાબે એ ફેરકુવાનું પાણી લઈ અને નર્મદા ડેમના કામ શરૂ કરવામાં આવ્યું. 1800 ગામડા વિસ્થાપિતો ને વસવાટ માટેના આંદોલનો થયા, 5 રાજ્યોની સહિયારીયા યોજના, એક યોજના માટે અનેક વિટંબણાઓ ઊભી થઈ, છતાં પણ કમિટમેન્ટ અને એ કમિટમેન્ટના કારણે 1800 ગામના વિસ્થાપિતોને મહારાષ્ટ્રમાં વસાવવાનું કોંગ્રેસ સરકારે જસ્ટ લીધો અને એને વસવાટ કરાવડાવ્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટી એનો જસ લઈ દરવાજા અમે ચડાવ્યા, દરવાજા અમે ચડાવ્યા એમ કરીને ગુજરાતની જનતાને વિસ્થાપિતોને વસવાટ માટેનો વિરોધ જો કોઈ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની શિવરાજ ચૌહાણની નેતૃત્વવાળી મધ્યપ્રદેશની સરકારે કર્યો. ત્યાં બોલી શકતા, એમના હિસ્સાનો આવતી રકમ આજ સુધી લાવી શકતા અને ખેડૂતોને દબાવવા ધમકાવવાથી પાણીની ચોરી થાય છે તેવું કહીને કરે છે. પરંતુ એમ પણ થાય કે ધાન ઉત્પાદન કરતો જો કોઈ હોય તો જગતનો તાત છે, ઉદ્યોગો સ્થપાય એની સામે વિરોધ ન હોઈ શકે, પરંતુ આપ ગમે તેટલા ઉદ્યોગ સ્થાપો તમારા એ ઉદ્યોગમાંથી ક્યાંય ઘઉં ઉત્પન્ન થશે ખરા, એમાંથી ક્યાંય જુવાર ઉત્પન્ન થશે ખરી, એમાંથી ક્યાંય ગોળ ઉત્પન્ન થશે ખરો. ઉદ્યોગ એટલે પ્રોસેસ છે, પરંતુ જમીનમાંથી ધાન્ય પેદા કરી શકે એ જગતના તાતને તમે ક્યારે વીજળીમાં ચોરી કરશો તો આજકડી પહેરાવશો. હવે તમે તમારી કોઈ ગાય કે ભેંસ નેરમાં પાણી પીવામાં જશે તો તમારી ઉપર 1 લાખનો દંડ અને 1 વર્ષની કડક સજા કરવામાં આવશે તેવું કહે છે ગાયની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર. પીવાના પાણી નથી મળતું એટલે અમારું કદાચ ગાય કે ભેંસ કે અમારું બળદ પાણી પીવા જાય તો એને આવી સજા કરવા માટેની જોગવાઈ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની દુશ્મન તરીકે લાવી છે તેવું મને લાગે છે. એનો મેં સખત વિરોધ કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામે પણ વાતો થઈ. સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસના હતા, આખા દેશના આખી દુનિયાના છે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલને જો તમે તમારા ગણતા હો તો આરએસએસ જેવી જે તાકાત એની ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મેં વિધાનસભાના પ્રવચનમાં કહ્યું કે તમે આરએસએસ જેવી કોમી પરિબળને તાકાતને એક વખત પ્રતિબંધ મૂકો અમે તમને આ બાબતના તમારા શબ્દો અમારા પાછા ખેંચી લેશું. શાસ્ત્રીના નામે પણ વાતો થઈ, જવાહરલાલજીના નામે પણ વાતો થઈ અને અનેક વાતો થયા પછી ભારતીય જનતા પાર્ટી માત્ર દેખાવ કરી રહી છે, સંપૂર્ણ નિષ્ફળ નીકળી છે. એટલા માટે આવું ખેડૂતોને ડરાવવા ધમકાવવાનું બિલ લઈને આવ્યા.